આજે ભૂપેન્દ્રસિંહના ગામને અને સંતો ભક્તો જો તેડાયા હોય અને આવો જો ભજન નો કાર્યક્રમ થતો હોય તો કેટલો આનંદ. ખરેખર આવો આનંદ આના હોજો અને આવો આનંદ પણ હાથે હાથે લેજો. નખરે અમારા તો ખરેખર જીજાજી છે, જીજાજી એટલે બનાવી અમાર બની આવે એટલે એમને બધી ખબર છે કે અમાર બની કેવું ચાલે. અમાર બની આવું ચાલતું નહીં એટલે તો આપણે આવવું પડે. અમારે બહુ તકલીફ છે અમાર બની. અમાર બની મહારાજ હોય બહુ અધિકાર વગરના, અધિકાર વગરના હોય એ અધુરિયા કહેવાય. અને અધિકાર વાળા હોય એને અસર ગુરુ કહેવાય. નકર બાકી આપણે જો રણુજા બણુજા જતા હોય અને કદાચ જો ટેન મેં બે વાગ્યા હોય તો તમને જે ક્યાં ના મળે એ ઠેલા વાળા જ હોય. ખેપાળાના મળે તો એના હાલના વ્યાટીની પણ એવા બે જાય, એવા લાલ પાસ વાળા. તમારા પાસ વાળાનો નંબર ના આવે. હા તમે રણુજા કદાચ જે ટેન મેં ગયા હોય એમને ખબર છે, મોટા ભાગે ધગડા જ હોય એ અધુરિયા. એમની ટિકિટ ટિકિટ હોય જ ના લાલ પાસ ને હોય. હા અમાર બની આવાય બહુ. હા અને ડાકોર આવી વસ્તુ મળે બહુ. ડાકોર તમે જજો, હર કોઈ વસ્તુ મળે, કળશ મળે, ઘોડા મળે, બધું પુત્રો બધો મળે. અને એવા લાઈન ફરી એવા પાછા ઘેર ઠાઠ કરે પાછા. આમાં તો અમાર બની શંખો હોવા કાઢે ગુરુ ભરી કે પણ કેવા કહી લાવવાના. ગુરુ તો બની ગયા, બધું દાખલ થી લાયે ખરા, પણ કેલા તો જોયે કે અમને આવું ફાવતું ના હોય. અને અને ખરેખર તમે જો મહારાજ હોય આવા કઈ બહુ બધી કાઢી હોય. અહીં કોઈ મહારાજ તો નહીં. હા એક પાંચ પાંચ પૂરો ને એટલે 5000 જીતા. લિસ્ટ આવે આવડું મોટું, આવું લાવજો ને પેલું લાવજો ને અને મોટું ધીમ લિસ્ટ બનાવે. ઘર ધણી બાધા હોય તો એ હોય એમ કે ખારું નહીં પૂરું થાકી જાય યાર આવો ખર્ચા. હે પેલા આપણે એવું નતું, મહારાજ ને આમંત્રણ ના દીધું. હવે ગુલાલ બધું ચીકરવાનું આવી ગયું, પતી ગયું. અત્યારે તો કે મારા હંગાજ મારું બૈરું આવશે એને 2000 રૂપિયાની હારી છે, મારો સુરો આવશે એને હારું પેન્ટ જોઈ છે, મારે હારું શાલ જોઈ છે, અને મને ઉભો કરવાનો થાય તો કે 5000 રોકડા જોઈ છે. તારો બાપો પાઠ પૂરો હવે આવા મહારાજો આમાં બની હોય કા ડેરણ ની પેપર ને હરી નદી ને પેપર આમાં બની. બહુ માથા કુટ્યો પાઠ ને કદાચ બાધા હોય રાશી પાણી ભૂલે ચુકે તો મર્યા એમ સમજવાનું, કારણ કે એમનો ભાવ વધી ગયો ભાઈ. એટલે અધુરિયા ગુરુ મહારાજ ની વાત છે. અને અધુરિયા મહારાજ હોય ને એવા ગામડે ગામડે ફરે. કેમ ફરે? કેલા કહો દેવાય, કેલા કહો, કારણ કે એમનો મેર તો પડે ના, અધુરિયા નો મેર પડે ના, તો અજાના ગામ ને આવે ત્યાં જાય. અને અજાના ગામ માં રાજો નહીં ના, કે આવો અધિકાર વાળો છે અધિકાર વગર નો. એટલે એવા અજાના ગામ ને ત્યાં જાય. અને પેલો પછી અમે કે આપણે મહારાજ છે પાકા, પાઠ પાઠ ને કોઈને બાધા બાધા હોય ને તો આપણે છોડાઈશું. અને સસ્તું એમ કે આવે અધુરિયા પાસ સસ્તામાં આવે. હા પાકા મારા બેટા સસ્તા માં આવે, પણ અધુરિયા સસ્તા માં આવે. પેલા ને બાધા છોડવાની હોય એટલે આવતો નહીં, તો આપણે સસ્તો ગુરુ જ વધીએ છીએ. બાધા વધે શું કરવાનું? ફરી એ હોય કે જો પાઠ તો આપણે પૂરીશું, અધુરે મહારાજ હોય ને એવો રોપ શોખ વાળા બહુ, ખર્ચો સસ્તો પણ એને રોપ શોખ બહુ. અધુરે પાકો હોય એને શોખ ના હોય, વધુ ને બધું ના એક તારી ગોઠી દો સાડે. અને અધુરે એમ શોખ બહુ હોય, ખર્ચો હશે પણ શોખ બહુ. એમના પેલા જવાની એમ ક્યાં ભાઈ કોઈ બાધા હાથ હોય ને આપણે પાછું રહી. મહારાજ મારે બાધા છે, આવો તારીખ નક્કી કરી દીધી,
તારીખ નક્કી કરી દીધા કે મહારાજ લિસ્ટ બી કાકા આપણો કોઈ ખર્ચો નહીં, તમારે આપણે બધું લાવી દેવાનું, પણ મારા ઉતારો જોપે શેઠે રાખવાના પછી અને અહીં મને જરા ગાતો વાતો લઈ જાઉં તો સારું, તમારું સારું દેખાય. મહારાજ ને ઉતાવળ બહુ તારી કાલે ફટાક દે ને આગળ દે આવી ગયા અમને ઉતાવળ કીધો, ખાવાનું પીવાનું બધું મંદિરે. તકે જો એક કોમ કરજો, બેન્ટ નો ભાવ વધી ગયો છે, ડીજે ના 2000 રૂપિયા હે, અને બીજે 10-15 વખત તો પેલું આવે ના બેન્ટ, એટલે એવું કરજો નો રાત્રિ પેલો ઢોળકો ઠોકતો ને આપણે પીપુ ઢોળ, એવો પીપ ઢોળ લાવજો કે છે જવાન્યા કે હાલ. પણ હવે મહારાજ ને લઈ જવાના તો અહીં ઘોડો લાવે એટલે 10,000 થાય, ડિસ્કો વાળો ઘોડો લાવે 10,000 ને છાદો લાવે 5,000. જવાન્યા કે છે મહારાજ આવું તમને લઈ જવા તા કે વાંધો નહીં, આપણે કે છાદો ઘોડો લાવજો, આપણે ડિસ્કો બિસ્કો નહીં કરાવો. આપણે તો કોઈ બાધા હતા છે નહીં ભાઈ, પણ આપણે એની તીરી ઉતારવાની છે, આપણે કોઈ બાધા નહીં કહ્યું નહીં, આજે એની તીરી ઉતારવાની ઉતારવાની છે. હાલ મહારાજ ગોઠવાઈ ગયા, કોને ના દેખાય, સાંભળો ના દેખાય, પુસડી ના દેખાય, એમ કે શંકાતો બાવાન ખબર ના પડતા ઘોડો છે પાડો. 4-5 ફીટ ઢોલ ઉઠાડાયા ભાઈ, નવરાત્રી વગાડી આવી ઢોલકો બોલકો વાગડવાનું ચાલે, બહુ બેહા દીધા મહારાજ ને. મહારાજ કે હાલો હું કહી ને તા ગોડો આવો નતો પણ ચો અહીં હોય. મહારાજ આ ફેરવ્યા ઉપર કે હાલો ઢેકો દેખાતો નહીં પણ ચો અહીં દેખાય, કાયમ પેલો 5-5 કિલો ગોવાર કરતા દેખાતો. મહારાજ ગોઠવાઈ ગયા, ગઈડી દોષ્યો ને બે દોષ્યો થી ટંકી બાન કપૂર બા આ બે ને દયા આવી, જવાન્યા બધા પ્લાન બનાવ્યો છે આ રાજ્ય મહારાજ મરવાનો સાથે, એને ખબર નહીં કે આ જવાન્યાએ નાટક કર્યું છે અને આવે મરવાનો. એટલે મહારાજને આમ બેહા દીધા ઘોડા પર અને ઢોલા બરાબર સોના ઠોકવા માંડ્યું. મહારાજ કે પાક કે પાસે ક્ષેત્રો ગમે તો રખાય ને, કારણ કે તીરી ઉતારવાની એટલે તમારે પેલા વર્ગોડ આવે ને એટલે હું ઈશારો કરું તમારે બધું નાટક કરી દેવાનું કે છે. આ બધું ગોઠવી મેળેલું પણ પેલી ચંચીબાન કપૂરબાન દયા આવી મહારાજ ને હકે આવે જો સમજાઈએ, અને મહારાજ સમજી જાય તો બરાબર છે, નકર આજ ગયો. એટલે થોડું ગઈ બતાડો બોલ, પેલા આપણે વરાજા ઘોડા પર બેહે ને જે ઉંમર વાળા કાકા છે એટલે જવાની તો ખબર ના પડે, કારણ કે શનિડો બનેલો આવી ગયું એટલે ખબર ના પડે. પણ પેલાના જમાનામાં વરાજા નો વરઘોડો નીકળે ને તા ગઈડી દોષ્યો ગીતો ગાય, ધાર્મિક ગીતો ગાય, અને એવો ધાર્મિક ગીતો ગાય ને વરાજા ટપ ટપ રડે, એવો ધાર્મિક ગીતો. આ તો ડિસ્કા પે ગયા ભયા, એટલે આ તો ને રોમન તો ગીતો ના આવડે, આવડે તો ના આવડે. એટલે પેલી દોશીબાઈએ ચંકીબાઈએ ગીત ચડાયું, ગીત ચડાયું કે આ મહારાજ સમજી જાય તો બરાબર, નકર આજે ગયો. તારે તનો ગીત હું ગઈ બતાવું કેવું ગીત ગાય. ये जगान जोई ने सहांसरा जोरे सोमो मरियो सुनी लानो भेटोरे दापो आलिया नहर जाल जोरे आओ गीतो काई अने वरा जो टप टप रडे आओ दुनो धार्मिक गीतों ચંકીબાન દયા એકલી આપણે લીધી કે
કોપી બનાવી અને ગઈએ ના મારા સમજી જાય બરાબર. મહારાજ કે હારો લીટી બરાબર ગાય છે ડોશી બા, હું બેઠો છું બરાબર જ બેઠો છું, હું પડ્યો એવો તો શું નહીં. બરાબર કહી શકે ડોશી કે આવો અજ્યુ રાજ્ય હમત તો નહીં, આવો મરવાનો એ વાત નક્કી. અને ટીચી નીચી ગા કહે મંગુડી અને આવા જો હમજી જો બરાબર જવાની બરાબર પ્લાન બનાવ્યો છે આવો મરવાનો એ વાત નક્કી. તમે બેહ જોરી આગર આવે છે હોકડી ના રે રે હોમો મારે ના બીજો પાડો રે કોણ કયું એટલે મારા ધારો હકા થયો. મહારાજ હારો ગોપાલ થયો. છોકરો એ કહ્યું કે ત્રીજી લીટી બાની બંધ થાય ને એટલે કે તમારે હું છોડી મેળવાનો પેલો પાડો. પેલો પાડો હરો એ છોડ્યો અને પેલો મહારાજ હજો બધા ખબર છે બે પાડા ભેગા થતા શું આવે. મહારાજ હોય એમને આ દશા થાય.